વેલકમ ટુ માય યુ ચેનલ તો ફ્રેન્ડ આજના લેકચરમાં આપણે તમારો ધોરણ દસ નો ચેપ્ટર બીજો છે એસિડ બેઝ અને ક્ષાર તેનો એક ટોપિક તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા હોય છે તેના વિશે માહિતી મેળવશું ઓકે તો આનથી આગળનો લેક્ચર હતો તેમાં આપણે અલગ અલગ પદાર્થો લઈ તેની લિટમસ ટેસ્ટ કરી હતી અને ચકાસ્યું હતું કે આપેલ પદાર્થ એસિડ છે બેઝ છે કે તટસ્થ છે તો આજના લેક્ચરમાં આપણે કયો ટોપિક જોઈશું તો તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે ઉપરાંત આ વિષય તટસ્થીકરણ પ્રક્રિયા અને મંદન પ્રક્રિયા વિશેની પણ માહિતી મેળવશું તો ચલો આજનો લેક્ચર શરૂ કરીએ તો અહીંયા ટોપિક છે કે તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે તો શું કીધેલું છે કે તમામ એસિડ એટલે કે આપણી પાસે જેટલા એસિડ અવેલેબલ છે તેમના વચ્ચે તમામ બેઝ એટલે કે જેટલા બેઝ પદાર્થ અવેલેબલ છે તો તે બેઝ વચ્ચે શું સમાનતા છે જોવાનું છે અહીંયા એમ નથી કીધું કે એસિડ અને બેઝ વચ્ચે શું સમાનતા છે ઓકે માત્ર એસિડ પદાર્થો વચ્ચે અને બેઝ પદાર્થો વચ્ચે આપણે સમાનતા ચકાસવાની છે તો આ ટોપિક સમજવા માટે તમારી ચોપડીમાં એક પ્રયોગ આપેલો છે આ પ્રયોગમાં શું છે તો આ પ્રયોગમાં એક બીકર લેવામાં આવ્યું છે અને આ બીકરમાં જુદા જુદા પદાર્થોના દ્રાવણ લીધેલા છે જેવા કે હાઇડ્રોક્લોરિક એસિડ નો દ્રાવણ સલ્ફ્યુરિક એસિડ નો દ્રાવણ આલ્કોહોલ ગ્લુકોઝ વગેરે ઉપરાંત બેઝિક પદાર્થોનું દ્રાવણ લઈ અને તેનામાં ઇલેક્ટ્રિસિટી દ્વારા જે ઇલેક્ટ્રિસિટી પાસ થઈ અને બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તેની ચકાસણી કરેલી છે તો આ જે પ્રયોગ છે એનો સિદ્ધાંત શું છે તો આ પ્રયોગ જુદા જુદા પદાર્થો લઈ અને ઇલેક્ટ્રિસિટી પાસઆઉટ થઈ અને બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તો ફર્સ્ટ ઓફ ઓલ કે કરંટ ક્યારે પાસ થાય વિદ્યુતનો વિદ્યુત કોઈ દ્રાવણમાંથી ક્યારે પસાર થાય તો જ્યારે આપણે ભણેલું છે કે જ્યારે કોઈ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે પદાર્થનું આઈનીયકરણ થાય ત્યારે જ હંમેશા વિદ્યુતનું વહન થાય છે કોઈ પદાર્થ આયનમાં પરિવર્તિત થાય ત્યારે તેમાંથી કરંટ છે એ પાસઆઉટ થાય છે તો અહીંયા કયા કયા પદાર્થોમાંથી કરંટ પાસ આઉટ થયો હતો તો ચોપડીમાં છે હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ઉપરાંત આપણે આ નાઇટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ વગેરે એસિડ પદાર્થ ઉપરાંત આપણે જ્યારે બેઝિક કોઈ પદાર્થ લીધો છે તો તેનામાંથી પણ ઇલેક્ટ્રિસિટી પાસઆઉટ થાય છે ઉપરાંત જ્યારે આપણે ગ્લુકોઝનું કે આલ્કોહોલ નું દ્રાવણ લઈએ છીએ તો આવા પદાર્થોમાં કરંટ પાસઆઉટ થતો નથી વિદ્યુત નું વહન થતું નથી તો એનું કારણ શું હશે તો આપણે ભણ્યું છે કોઈ પદાર્થ આયન ઉત્પન્ન કરતો હોય પાણીમાં તેને ડિઝોલ્વ કરીએ પાણીમાં તેને ઓઘાડ્યા બાદ તેમાં આયનોનું નિર્માણ થતું હોય આયનીકરણ થતું હોય તેવા પદાર્થો જ વિદ્યુતનું વહન કરે છે તો જેટલા જેટલા પદાર્થો પ્રયોગ પ્રયોગ દરમિયાન વિદ્યુતનું વહન કરે છે તે જરૂર આયનો ઉત્પન્ન કરતા હોવા જોઈએ તો કયા કયા હતા તો એસિડ અને બેઝ બંને પદાર્થો એ આયનોનું વહન કરતા સોરી વિદ્યુતનું વહન કરતા માટે તે લોકો આયનનું નિર્માણ કરતા હોવા જોઈએ તો એસિડ પદાર્થ હોય તો એસિડ પદાર્થ કયા કયા આયનનું નિર્માણ કરે છે તો ચાલુ જોઈએ તો અહીંયા આપણે પેલું એસિડ પદાર્થ લીધેલો છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એચસીએલ તો જ્યારે એચસીએલ ને પાણીમાં ઓગાડવામાં આવે તો તે કયા આયનોનું નિર્માણ કરશે તો અહીંયા એચ પ્લસ છૂટવો પડશે અને સીએલ માઇનસ એટલે કે એચ પ્લસનું તે નિર્માણ કરે છે અને સીએલ માઇનસનું ઉપરાંત જ્યારે આપણે નાઇટ્રિક એસિડ એટલે કે એચએન ઓથ્રી ને પાણીમાં ઉગાડીએ ત્યારે એમાં કયા આયનનું નિર્માણ થાય છે અહીંયા પણ બે પ્રકારના આયનોનું નિર્માણ થાય છે એ બંને આયન કયા કયા છે એચ પ્લસ અને એનો થ્રી માઇનસ હવે ત્રીજો એસિડ કયો છે તો સલ્ફ્યુરિક એસિડ જયારે સલ્ફ્યુરિક એસિડ ને પાણીમાં ઉગાડવામાં આવે તો કયા કયા આયનોનું નિર્માણ થશે તો સલ્ફ્યુરિક એસિડ ને પાણીમાં ઉગાડતા અહીંયા પણ બે પ્રકારના આયનો એચ પ્લસ ટુ માઇનસ હવે ચોથો કયો એસિડ છે તો ચોથો છે એસેટિક એસિડ એટલે કે સી એચ થ્રી સી ડબલ ઓ એચ હવે જયારે એસેટિક એસિડ ને પાણીમાં ઉગાડવામાં આવે તો અહીંયા કયા કયા આયનોનું નિર્માણ થાય છે તો અહીંયા પણ એચ પ્લસ અને સીએચ સી ડબલુ માઇનસ આ બંને આયનોનું નિર્માણ થાય છે તો અહીંયા તમે શું કોમન જુઓ છો શું સમાન જુઓ છો કે જ્યારે એસિડને પાણીમાં ઉગાડવામાં આવે તો કયા આયનો છે એ સમાન ઉત્પન્ન થાય છે તો અહીંયા દરેકમાં એચ પ્લસ આયન છે એ કોમન છે એ સમાન છે માટે જ્યારે એસિડ પદાર્થને પાણીમાં ઉગાડવામાં આવે તો દરેક એસિડ પદાર્થ નિર્માણ કરશે તો દરેક એસિડ પદાર્થ છે એચ પ્લસ આયનનું નિર્માણ કરશે માટે આપણે જે પેલા જોયું કે તમામ એસિડમાં શું સમાનતા છે તો તમામ એસિડને પાણીમાં ઉગાડતા એચ પ્લસ આયન નિર્માણ કરે એ દરેક એસિડની સમાનતા છે ચાલો હવે જોઈએ કે એસિડની પાણી સાથે પ્રક્રિયા શું થાય છે તો આપણે જોયું કે એસિડ પદાર્થને પાણી સાથે પાણીમાં ઉઘાડવામાં આવે તો તે કયા આયનોનું એચ પ્લસ આયનોનું નિર્માણ કરે છે દરેક એસિડ પદાર્થ એચ પ્લસ આયનોનું નિર્માણ કરે છે હવે આ એચ પ્લસ આયન છે એ કોના સાથે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી અને એચ થ્રી ઓ પ્લસ આયનનું નિર્માણ કરે છે જેને આપણે શું કહીએ છીએ તો હાઇડ્રોનિયમ આયન કહીએ છે દરેક એસિડ પદાર્થમાં રહેલો એચ પ્લસ આયન છે એ વોટર એટલે કે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી એચ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોનિયમ આયનનું નિર્માણ કરે છે હવે મિત્રો તમને એક ક્વેશ્ચન થશે કે આ માત્ર એચ પ્લસ આયન શું કામ એચ સાથે પ્રક્રિયા કરે છે સીએલ માઇનસ એટલે કે આ જેટલા નેગેટીવ આયન છે જે ઋણ વીજભાર ધરાવે છે તે શા માટે એચ સાથે પ્રક્રિયા કરતા નથી તો ફ્રેન્ડ આ વિશેની માહિતી તમે આગળ જે ભણશો તેના પરથી તમને મળશે ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ ઓકે હવે આપણે જોઈશું કે દરેક બેઝ પદાર્થમાં શું સમાનતા હોય છે હવે જેમ જે રીતે આપણે એસિડ પદાર્થોને પાણીમાં નાખતા તો તે એચ પ્લસ આયનોનું નિર્માણ કરતા હતા તેવી જ રીતે બેઝિક પદાર્થો હોય તેને આપણે પાણીમાં ઓઘાડીએ તો તે કયા આયનોનું નિર્માણ કરે છે તેના વિશે માહિતી મેળવીએ તો આ કયું છે તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ ત્રણેય બેઝિક પદાર્થને જ્યારે આપણે વોટર એટલે કે પાણીમાં ડિઝોલ્વ કરીએ છીએ ઓઘાડીએ છીએ તે કયા કયા આયનોનું નિર્માણ કરે છે તો તે જોઈએ તો કે પ્લસ ઓએચ માઇનસ જ્યારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કેચ ને પાણીમાં ઓગાડીએ તો તે હવે આપણે આગળની પ્રવૃત્તિમાં જોયું કે બેઝિક પદાર્થ છે એ લોકો પાણીમાં જ્યારે એનું દ્રાવણ હોય છે તો તે ઇલેક્ટ્રિસિટીનું વહન કરે છે તે વિદ્યુતનું વહન કરે છે બરાબર તો જરૂર તે લોકો આયનોનું નિર્માણ કરતા હશે તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પાણીમાં બે આયનો કયા કયા તો ઓએચ માઇનસ અને કે પ્લસ આયનનું નિર્માણ કરે છે એવી રીતે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે તેને પાણીમાં ઓગાડીએ તો તે કયા આયનોનું નિર્માણ કરે છે તો તે બે ટાઈપના આયનો ઓએચ માઇનસ અને સી એ ટુ પ્લસ કેલ્શિયમ આયનનું નિર્માણ કરે છે ઉપરાંત સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડને જ્યારે આપણે પાણીમાં ઓગાળીએ તો તે કયા આયનોનું નિર્માણ કરશે તો તે પણ બે પ્રકારના આયનો ઓએચ માઇનસ અને એનએ પ્લસ સોડિયમ આયન અને ઓએચ માઇનસ હવે આપણે આગળનો ટોપિક હતો કે દરેક બેઝિક પદાર્થ વચ્ચે શું સમાનતા છે તો અહીંયા આપણે જોવા મળે છે કે દરેક બેઝિક પદાર્થને જ્યારે આપણે પાણીમાં ઉગાડીએ તો તે કોનું નિર્માણ કરે છે તો તે માઇનસ ઓએચ આયન કે જેને આપણે હાઇડ્રોક્સાઇડ આયન તરીકે ઓળખીએ છે તેનું નિર્માણ કરે છે જેમ એસિડ પદાર્થને આપણે પાણીમાં ઉગાડતા હતા તો તે એચ પ્લસ આયનનું નિર્માણ કરતા હતા તેવી જ રીતે બેઝિક પદાર્થને આપણે વોટરમાં પાણીમાં ઓગાડીએ ત્યારે તે હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે માઇનસ ઓ એચ નિર્માણ કરે છે તો અહીંયા બેઝિક પદાર્થો છે તે વોટર સાથે પ્રક્રિયા કરી અને માઇનસ ઓ એચ આયન પ્રોડ્યુસ કરે છે જ્યારે એસિડ પદાર્થો પ્રક્રિયા કોના સાથે પાણી સાથે પ્રક્રિયા કરી અને એચસીઓ પ્લસ આયનો નિર્માણ કરતા હતા ઓકે તો આ આપણે સમજ્યું કે દરેક એસિડ અને બેઝિક પદાર્થો વચ્ચે દરેક એસિડ પદાર્થો વચ્ચે અને દરેક બેઝિક પદાર્થો વચ્ચે શું સમાનતા હોય છે હવે આપણે બીજો ટોપિક આ ઉપરાંત એક હજી એક વસ્તુ કહેવાની રહી ગઈ કે કોઈ પણ પદાર્થ છે તે આયનોનું નિર્માણ કરે તેના માટે વોટરની જરૂર પડે છે તે વોટર એટલે કે કોઈ ભીની વસ્તુ હોય જ્યારે ભીનાશ હોય વોટરની હાજરી હોય ત્યારે જ આયનોનું નિર્માણ થાય છે માત્ર કેઓએ હોય તો તે આયન સ્વરૂપે નથી હોતો પરંતુ આ જોઈન્ટ કેઓએ સ્વરૂપે જ હોય છે તેના માટે પણ તમારી જે બુક છે એનામાં એક પ્રવૃત્તિ આપેલી છે જેમાં શું છે તો એક ઘસનડી છે ટ્યુબ છે તેનામાં મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ એનએસીએલ લીધેલું છે જેનામાં આપણે શું સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે હવે સલ્ફ્યુરિક એસિડ માં આપણે સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ તો શું થાય તો ફર્સ્ટ ઓફ ઓલ આ કયા આયનોનું નિર્માણ કરશે તો બે એચ પ્લસ આયનોનું અને એસઓ ફોર ટુ માઇનસ અહીંયા NaCl ને પાણીમાં ઓગાળેલું હોય તો તે કયા આયનોનું નિર્માણ કરશે તો એનએ પ્લસ અને સીએલ માઇનસ તો અહીંયા શું થશે તો જોઈએ આ એચ પ્લસ આયન છે એ સીએલ માઇનસ આયન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે તો એચ સીએલ પ્લસ આ એસઓ ફોર છે એનએ પ્લસ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે તો એને ટુ એસઓ ફોર તો અહીંયા શું એસિડ પદાર્થનું નિર્માણ થયું ઓકે હવે આ એસિડ પદાર્થ કયા વાયુ સ્વરૂપમાં હશે વાયુ સ્વરૂપમાં હશે તો તેની આપણે લિટમસ લિટમસ ટેસ્ટ કરશું તો શું થશે તો આ એસિડ પદાર્થ હોવા છતાં લિટમસ પેપર છે બ્લુમાંથી એટલે કે ભૂરામાંથી લાલ કલરમાં પરિવર્તિત નથી થતું તેનું કારણ એ છે કે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ વાયુ સ્વરૂપમાં છે જો એનામાં થોડું પાણી હોય એટલે કે ભેજ હોય ને તેની લિટમસ ટેસ્ટ કરવામાં આવે તો તે ભૂરામાંથી લાલ કલરમાં કન્વર્ટ થશે પરિવર્તિત થશે પરંતુ વાયુ સ્વરૂપમાં તે ભૂરામાંથી લાલ કલરમાં પરિવર્તિત થશે નહીં ઓકે તો આ આપણે જોયું કે દરેક એસી પદાર્થો વચ્ચે અને બેઝિક પદાર્થો વચ્ચે શું સમાનતા હોય છે હવે આ ટોપિક નો બીજો એક ભાગ છે તટસ્થીકરણ પ્રક્રિયા એ જોઈશું તટસ્થ થવું એટલું શું તો તટસ્થ થવું એટલે કે ન એસિડ સ્વરૂપે હોવું કે ન બેઝિક સ્વરૂપે હોવું એ બંને કરતા અલગ જ સ્વ તો એ ક્યારે થાય તો જ્યારે એસિડ અને બેઝિક પદાર્થો એકબીજા સાથે પ્રક્રિયા કરે તો તે ક્ષાર અને પાણીનું નિર્માણ કરશે હવે આ ક્ષાર છે એ તટસ્થ છે એ આપણે જોયું હતું આગળનો જે લેક્ચર હતો તેમાં આપણે ક્ષાર એટલે કે મીઠું લીધેલું હતું બરોબર તો તેને આપણે બંને લિટમસ પેપર સાથે પ્રક્રિયા કરી હતી અને બંને લિટમસ પેપરમાં રંગનું પરિવર્તન થયું ન હતું માટે તે કેવું તો તે તટસ્થ હતો તો તટસ્થીકરણ પ્રક્રિયામાં એસિડ અને બેઝ જે ક્ષાર અને પાણીનું નિર્માણ કરે છે તો તે પ્રક્રિયા છે તટસ્થીકરણ પ્રક્રિયા તો એસિડમાં આપણે લીધેલું છે અહીં એચસીએલ જ્યારે બેઝિક પદાર્થો તરીકે લીધેલો છે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હવે અહીંયા શું થાય છે તો આ એચ પ્લસ સીએલ માઇનસ આ બંને આયનમાં પરિવર્તિત થાય છે અને આ એનએ પ્લસ અને માઇનસ ઓ એચ આયનમાં પરિવર્તિત થાય છે ઓકે હવે આ એચ પ્લસ છે એ કોના સાથે તો માઇનસ ઓએચ આયન સાથે પ્રક્રિયા કરી અને વોટર બનાવશે પાણી બનાવશે જ્યારે આ સીએલ માઇનસ આયન છે એ સોડિયમ આયન એને પ્લસ આયન સાથે પ્રક્રિયા કરી અને એને સીએલ એટલે કે સોડિયમ ક્લોરા નિર્માણ કરશે તો આ હતી તટસ્થીકરણ પ્રક્રિયા હવે એના પછીનો ટોપિક કયો છે તો મંદન પ્રક્રિયા તો મંદન પ્રક્રિયા એટલે શું એસિડ અથવા બેઝ ને સેનામાં પાણી સાથે મિશ્ર કરતા તેની સાંદ્રતામાં ઘટાડો થાય છે આ ઘટનાને કેવી મંદન પ્રક્રિયા કહે છે પેલા તો મંદન એટલે શું તો મંદ કરવું એને શાંત કરવું તો હવે જયારે એસિડને આપણે પાણીમાં ઓગાડીએ તેને મિશ્ર કરીએ તો એસિડ પેલા જેટલો સાંદ્ર હતો જેટલો કહેવાય ને ડેન્જરસ હતો કે જેને અડીએ તો પણ આપણા હાથને નુકસાન થાય તો હવે જ્યારે એને પાણીમાં ઉમેરવામાં આવે એટલે થોડા પ્રમાણમાં એસિડ હોય અને વધુ પ્રમાણમાં જયારે પાણી હોય ત્યારે શું થશે તો એસિડ છે એ સાંદ્ર તે મંદમાં પરિવર્તિત થશે તો આ પ્રક્રિયા કઈ થશે મંદન પ્રક્રિયા હવે મંદન પ્રક્રિયા કરતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવું કે જયારે આપણે મંદન પ્રક્રિયા કરીએ છીએ તો વધુ પ્રમાણમાં પાણી લઈ એનામાં હવે આપણે એસિડ નું મંદ દ્રાવણ બનાવવું હોય તો ટીપુ ટીપુ એમાં ઉમેરતું જવાનું અને સાથે સાથે હલાવતા જવાનું જો બેઝિક પદાર્થ નું આપણે મંદન પ્રક્રિયા કરવી હોય તો પાણીમાં થોડા થોડા પ્રમાણમાં બેઝિક પદાર્થ ઉમેરતો જવાનું કારણ કે મંદન પ્રક્રિયા કેવી છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા શું તે પણ આપણે આગળનો એક લેક્ચર હતો તેનામાં આપણે જાણ્યું હતું તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં શું થાય છે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્માનું ઉત્સર્જન થાય છે માટે આ પ્રક્રિયા જ્યારે કરીએ ત્યારે બીકર છે તેની સપાટી ગરમ થઈ જાય છે જો એનામાં આપણે એસિડ પદાર્થમાં પાણી ઉમેરીએ તો ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે જેના કારણે મોટી પ્રોબ્લેમ થાય વધુ પ્રમાણમાં ઉત્પન્ન થવાને કારણે કોઈ એક્સિડન્ટ પણ થઈ શકે છે માટે હંમેશા પાણીમાં જ એસિડ અથવા બેઝિક પદાર્થ ઉમેરવામાં આવે છે સો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આજનો લેક્ચર સમજાયો હશે અને આજ આજ પછીનો જે લેક્ચર હશે આના પછીનો તેનામાં આપણે શું સમજશું તો એસિડ અને બેઝિક પદાર્થોની જે રાસાયણિક ગુણધર્મો છે તેના વિશેની માહિતી મેળવશું સો થેન્કસ ફ્રેન્ડ થેન્ક યુ ફ્રેન્ડ કે તમે આ મારો વિડીયો છેટ સુધી જોયો ને જો તમને તે ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો થેન્ક યુ